ભાવનગર શહેરમાં આવેલી કોર્પોરેટ એચસીજી હોસ્પિટલના 7 વર્ષ પૂર્ણ કરી અને 8મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને માર્ચ 2015માં ભાવનગર ખાતે કોર્પોરેટ હોસ્પિટલ એચસીજી હોસ્પિટલની શરૂઆત થઈ હતી ત્યારે હોસ્પિટલના વાર્ષિક ઉત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરની એચસીજી હોસ્પિટલે 7 વર્ષના સમયગાળા દરમિયાન ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે જેમાં સૌ પ્રથમ NABH પ્રમાણિત હોસ્પિટલ તથા આરોગ્યને લગતી ઉત્તમ સારવાર જેવી કે હૃદયરોગ કેન્સર કીમોથેરાપી મગજ અને ચેતાતંતુના ક્રિટિકલ કેર સારવાર ઘરઆંગણે જ મળી રહે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે આ દરમિયાન એચસીજી હોસ્પિટલ દ્વારા ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી એચસીજી હોસ્પિટલ 7 વર્ષ પૂર્ણ કરી અને 8મા વર્ષમાં પ્રવેશ થતાં ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ સાથે એચસીજી હોસ્પિટલનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો જેમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા જ ગીત સંગીત ડાન્સ ગરબા નાટક કોમેડી વગેરે રજૂ કરવામાં આવ્યા હતા આ સાથે એચસીજી ગ્રુપના ચેરમેન ડોક્ટર BS અજયકુમાર તથા ગુજરાત અને રાજસ્થાનના રિજનલ ડાયરેક્ટર ડોક્ટર ભરત ગઢવી દ્વારા આ પ્રસંગને અનુરૂપ આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં ભાવનગરના મેયર કીર્તિ બાલા દાણી ધારિયા ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલિયા ભાવનગરના રેન્જ IG અશોક કુમાર યાદવ ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અજય ભુદેલિયા લાઈવ ગુજરાત ન્યૂઝ ભાવનગર